अध्याय 20 ईशावास्य भावार्थ बोध। श्री गणेशाय नमः, श्री सरस्वते नमः, श्री गुरुभ्यो नमः, श्री कुलदेवताय नमः, श्री सीतारामचंद्रभ्याय नमः, श्री सद्गुरु साई नाथाय नमः। आ अध्यायमां दासगणों ने उपनिषदनी कूचनो उकेल काका दीक्षितनी एक गाटण छोकरीए केम कर्यो हतो तेनुं वर्णन आप्युं छे। उबोधघात। श्री साई मूळ तो निराकार छे, भक्तोने खातर ज तेमणे आकार देह धारण कर्यो छे। मायारूपी नदीनी सहाय लई तेमणे आ विश्वना नाटकना नटनो भेष भजव्यो छे। चालो आपणे श्री साईनुं स्मरण करी तेमनुं ध्यान धरीए अने शिरडी जई बपोरनी आरती पछीनो कार्यक्रम ध्यानथी जोईए। आरती पूरी थया बाद श्री साई मस्जिदना ओटलानी कोर पर ऊभा हता। प्रेमाळ दयाभरी दृष्टि सर्व पर नाखीने भक्तोने उदी वेच देता हता। भक्तो उत्साह साथे उभा रही बाबाना चरण पकड़ी लेता अने बाबा पर स्थिर दृष्टि करी उदी वर्षानो आनंद माणता। बाबा मुठ्ठीओ भरीने भक्तोना हाथमां उदी आपता तेमज आंगळाथी तेमना कपाळमां उदीना चंदला करता। भक्तो पर हृदयमां अनहद प्रेम हतो। पोते पृथक पृथक भक्तोने कहता, अरे भाव तू जमवा जा, अरे तू अन्ना तारे घरे जा, तू बापू हवे भोजन करी ले। आम पोते दरेक भक्तने बोलावी तेमने घेर मोकलता। आज पण तमे कल्पना दौड़ाई सकतो तो ए दृश्य तमारी नजरे देखाशे, तमारी आँख सामे ए दृश्य आवशे अने तमने आनंद थशे। हवे चालो आपणे श्री साईने आपणी मानसिक दृष्टि सामे राखी तेमनुं नक्षिक ध्यान धरीए अने मान प्रेम नम्रतापूर्वक तेमने साष्टांग दंडवत प्रणाम करी आ अध्यायनी कथा कहीए। ईशा उपनिषद। ईशा उपनिषद पर दासगुरुए मराठीमां टीका लखवा मांडी। आ कहता पहला ते उपनिषदनो टूंकसार आपणे प्रथम जोईए। वैदिक संहिताना मंत्रो तेमां भर्या छे, तेथी तेने मंत्रोपनिषद पण कहे छे। यजुर्वेदना वाजसनेही संहितानो छेल्लो 40મો अध्याय ज आ उपनिषद छे, तेथी तेने आजे वाजसनेही संहितोपनिषद पण कहे छे। ब्राह्मण तथा आरण्यक ग्रंथो ए मंत्र तथा क्रियाकरणना ग्रंथो छे। જ્યારે ઈશો ઉપનિષદ વેદની સંહિતાથી જ ભરેલું હોવાથી તે અન્ય ઉપનિષદો કરતાં ઉત્તમ ગણાય છે। એટલું જ નહીં પણ આ ઉપનિષદમાં જે ટૂંકા સત્ય સૂત્રો આપ્યા છે એ દરેક સૂત્રની ટીકારૂપે જ અન્ય ઉપનિષદો છે એવું કહેવાય છે। દાખલા તરીકે પંડિત સાતોલેકર સૌથી મોટા બૃહદારણ્યક ઉપનિષદને ઈશોપનિષદની ચાલુ ટીકારૂપ જ ગણે છે। પ્રોફેસર રદ નારાયણે કહે છે કે ઉપનિષદ તદ્દન નાનું ઉપનિષદ છે, છતાં એના ઘણા સૂત્રો અસામાન્ય વેદક દ્રષ્ટિવાળા છે। લોભ લાલચ દુઃખની વચ્ચે પણ નિશ્ચય બળથી રહેતા આ આદર્શ ઋષિનું વર્ણન, આત્માનું ગુઢ વર્ણન, કર્મયોગ સિદ્ધાંતનું દર્શન તથા જ્ઞાન કર્મનો મેળ, એ સર્વ ગહન વિષયો આ નાના ગ્રંથમાં માત્ર 18 શ્લોકમાં સમાવી દીધા છે। ઉપનિષદ મુજબ જ્ઞાન તથા કર્મ બંને જરૂરના છે અને તે એ બે વચ્ચેનો બુદ્ધિજન્ય મેળ આ ઉપનિષદના મૂળમાં રહેલા કિંમતી ભાવમાં દર્શાવેલો છે। ઉપનિષદની ભાષા જ ગૂઢ માનસિક નૈતિક તત્વોના સંમિશ્રણ જેવી છે। ઉપર આપેલ આ ઉપનિષદની મહત્તાના ટૂંકા વર્ણન પરથી આ ઉપનિષદનું ભાષાંતર મરાઠીમાં કરવું તથા તેના સાચા અર્થ સમજાવવા એ કામ કેટલું મુશ્કેલ છે તેનો ખ્યાલ વાચકોને આવી શકશે। તેના શ્લોકે શ્લોકનું ભાષાંતર દાસગુરુએ મરાઠીમાં કર્યું, છતાં પોતે ઉપનિષદનું સાર સત્વ ગ્રહણ કરી શકતા નહોતા, જેથી સંતોષ થતો ન હતો। પોતાને ઉઠેલી શંકાઓની ચર્ચા તેમણે ઘણા વિદ્વાનો સાથે વિસ્તારથી કરી જોઈ, તેમની સલાહ સૂચના પણ લીધી, છતાં તેમની શંકાનું સમાધાન કોઈ કરી શક્યું નહીં, તેમજ કોઈની પાસેથી સંતોષકારક ખુલાસો મળ્યો નહીં। તેથી દાસગુરુ આ વિષયમાં મૂંઝાયા। ખુલાસો કરવા સમર્થ સદગુરુ આપણે જોયું છે કે ઉપનિષદ વેદનો સત્વ સાર છે, આત્મદર્શનનું એ વિજ્ઞાન છે, જીવન મરણના બંધન કાપવાનું એ સાધન છે જેથી મુક્તિ સહજ બને છે, જેથી એમને લાગ્યું કે જેમણે જાતે આત્મદર્શન કર્યું હોય એ જ પુરુષ ઉપનિષદનો સાચો અર્થ સમજાવી શકે છે। દાસગુરુને કોઈ સંતોષ ન આપી શક્યું ત્યારે આ વિષયમાં શ્રી સાંઈબાબાની સલાહ લેવી એવું નક્કી કર્યું। શિરડી આવી બાબાના દર્શન કરી શાસ્ત્ર
સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ઈસો ઉપનિષદની શંકાઓ જણાવી તેના સાચા અર્થ સમજાવવા તેમને બાબાને વિનંતી કરી. શ્રી બાબાએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, તારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી, આ બાબત કંઈ બહુ અઘરી નથી. તું ઘેર જઈશ ત્યારે વિલેપાર્લામાં કાકા દીક્ષિતને ત્યાં જ તેમની ગાંઠણ છોકરી તારી આ શંકાનું સમાધાન કરશે. એ વેળા ત્યાં બેઠેલા લોકોને તો એમ જ લાગ્યું કે બાબા તો મજાક અને ટોળ કરે છે, કેમ કે એક અજ્ઞાન ગાંઠણ છોકરી આ પ્રકારની શંકાનું સમાધાન ક્યાંથી કરી શકે. પણ દાસગણુને તો બાબામાં પૂર્ણ શ્રદ્ધા હતી, એથી એને પૂરી ખાતરી હતી કે બાબાના બોલ સાચા જ પડવાના છે. બાબાના વચન બ્રહ્મના લેખ જેવા છે. કાકાની ગાંઠણ છોકરી. દાસગણો શ્રી બાબામાં શ્રદ્ધા રાખીને શિરડીથી નીકળી વિલેપાર્લે આવેલી કાકાના દીક્ષિતના ઘરે ઉતર્યા. બીજે દહાડે સવારથી હજુ પથારીમાં જ હતા. કોઈ કહે છે કે પૂજા કરતા હતા. ત્યાં જ કાકાની ગાંઠણ છોકરીને સ્પષ્ટ મીઠા રાગમાં એક સુંદર ગીત ગાતી સાંભળી. એ ગીત નારંગી રંગની સાડી વિશે હતું. તેમાં સાડી કેવી સુંદર હતી, તેનું ભરત કેવું મજેનું હતું, તેના કોરપાલવ કેવા રૂપાળા હતા ઇત્યાદિ વર્ણન આપતું હતું. દાસગુરુને આ ગીત બહુ ગમી ગયું. પોતે બહાર આવીને જોયું તો કાકા સાહેબના ગાટી નિમ્યાની બહેન, એ નાની ગરીબ ગાંઠણ છોકરી જ એ ગીત ઠામ વાસણ માંજતા માંજતા ગાતી હતી. તેણે દેહ પર એક ફાટેલી સાડીનો લીરો પહેર્યો હતો. તેની આવી ગરીબ સ્થિતિ છતાં આવો આનંદી સ્વભાવ જોઈને દાસગુરુને તેના પર દયા આવી. બીજે દહાડે જ્યારે રાવ બહાદુર એમ વી પ્રધાને તેમને એક ધોતીનો જોટો ભેટ આપવા માંડ્યો, ત્યારે તેમણે પેલી ગરીબ છોકરી સારું એક સાડી લાવી દેવા શ્રી પ્રધાનને વિનંતી કરી. રાવ બહાદુર એક સરસ ચુંદડી લઈ આવ્યા અને એ છોકરીને આપી. જેવો ભૂખ્યા માણસને સૌભાગ્ય મીઠાઈનો થાળ મળે અને રાજી થાય, તેવી જ રીતે આ છોકરી રાજી થઈ. બીજે દહાડે આ નવી સાડી પહેરી રાજી થતી આનંદમાં તે નાચવા લાગી તથા બીજી છોકરીઓ જોડે ફેરફૂદડી રમવા લાગી અને રમતમાં તે સૌને જીતી ગઈ. પણ વળતે દિવસે આ નવી સાડી ગેરપેટીમાં મૂકી દીધી અને પેલો જૂનો ફાટેલો સાડીનો લીરો પહેરીને તે આવી. છતાં તે નવી સાડી પહેરી આવેલી ત્યાં તે જેટલા આનંદમાં હતી ને એટલો જ આનંદ બીજે દિવસે પણ એના દિલમાં હતો. આ જોઈને દાસગુણને દયાને બદલે અચંબો લાગ્યો. પોતે પ્રથમ માન્યું હતું કે છોકરીને ગરીબાઈને લીધે આવું ફાટેલું ચિત્રું પહેરવું પડે છે, પણ હવે તો તેને નવી સાડી મળી છે. તે પેટીમાં રાખી મૂકીને પેલું જૂનું ચિત્રું જ પહેર્યું છે. તે છતાં દિલમાં તલવાર શોક કે નિરાશ થયા વગર કાલના જીવિત તે આનંદથી નાચીને કૂદે છે. એ પરથી દાસગણો સમજી શક્યા કે આપણા સુખ દુઃખના ભાવનો આધાર આપણા મનના વલણ પર છે. આ બનાવ પર ઊંડું ચિંતન કરતાં તેમણે જોયું કે ઈશ્વરે આપણને કંઈ આપ્યું છે તે આનંદથી ભોગવી છૂટવું. આપણી આગળ પાછળ સર્વત્ર બધી વસ્તુ ઈશ્વરે જ સર્જી મૂકી છે. આપણને જે કંઈ આપ્યું છે તે સર્વ આપણા શ્રેય સારું જ, તેમને દ્રઢ વિશ્વાસ રાખવો. આ દ્રષ્ટાંતમાં પેલી ગરીબ છોકરીની નિર્ધન સ્થિતિ, તેણે પહેરેલો પહેલો ફાટેલી સાડીનો જૂનો લીરો, નવી સાડી તેમજ દાતાપાત્ર તથા દાન, એ સર્વ ઈશ્વરનું સર્જિત છે અને બધામાં ઈશ્વર જ વ્યાપક છે. આમ ઈસોપનિષદમાં આવા સંતોષનો જ પાઠ આપેલો છે કે જે કંઈ બને છે તે પ્રભુના હુકમથી થાય છે અને અંતે આપણું કલ્યાણ જ હોય છે. માટે પ્રાપ્ત સ્થિતિને આપણે સંતોષ માનવો જોઈએ. આ પાઠનું આવું વ્યવહારુ દ્રષ્ટાંત દાસગણોને બાબાએ આમ સ્પષ્ટ બતાવ્યું હતું. બોધની અજબ પદ્ધતિ. બોધ દેવાની બાબાની કેવી અજબ પદ્ધતિ હતી તે ઉપરના દ્રષ્ટાંતથી વાચકો જોઈ શક્યા હશે. બાબા શિરડીની બહાર કદી ગયા નથી, છતાં શિષ્યોને સાધના કરવા માટે કોઈને મત્સ્યેન્દ્રગઢ તો કોઈને કોલ્હાપુર તો કોઈને સોલાપુર મોકલ્યા હતા, કોઈને પોતે સામાન્ય રૂપે દર્શન દેતા હતા તો કોઈને જાગૃત અને સ્વપ્નમાં દર્શન દેતા અને તેમની કામના અવનિશ પૂરી કરતા હતા. ભક્તોને જે પદ્ધતિએ બોધ દેતા હતા તે સર્વનું વર્ણન અસંભવિત છે. ઉપરના દ્રષ્ટાંતમાં દાસગુરુને વિલેપાર્લા મોકલ્યા અને તેમની શંકાનું સમાધાન એ ગાંઠણ છોકરી દ્વારા કરાયું. કોઈ પૂછશે કે દાસગુરુને બહાર મોકલવાની શી જરૂર હતી, બાબા જાતે એમને શંકાનું સમાધાન ન કરી શકત? એવું પૂછવાને તો મારો એક જ ઉત્તર છે કે બાબા તો સદા ઉત્તમ સાચો માર્ગ જ પસંદ કરતા હતા. નહીં તો ઈશ્વરની સર્વવ્યાપક પેલી ગરીબ ગાંઠણ છોકરી છોડી તથા તેની સાડીમાં પણ છે એ મહાન પાઠ દાસગણો ક્યાંથી શીખત? આ ઉપનિષદનો થોડો વધુ સુંદર સાર આપીને આ અધ્યાય પૂરો કરીશું.
ઉષોપનિષદ તત્વજ્ઞાન. ઈશોપનિષદનો નૈતિક બોધ મનોવિજ્ઞાન પર નિર્ભર કરે છે એ જોઈને આનંદ થાય છે. ઉપનિષદના પ્રારંભમાં કહ્યું છે કે દરેક ચીજમાં ઈશ્વર પ્રાપ્ત છે. આ મનોવિજ્ઞાન સ્થિતિના એક ભાગ રૂપે જ તે નૈતિક બોધ દે છે કે જે ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તે આનંદથી ભોગવી છૂટવું. વળી એ પણ સંપૂર્ણ ખાતરીથી માનવું કે પ્રભુ સર્વવ્યાપક હોવાથી તેણે જે કંઈ આપ્યું છે તે આપણા કલ્યાણ માટે છે. એથી સહજ ફલિત થયા છે કે બીજાની સંપત્તિ માલ મિલકતની ઈર્ષા કરી ન રાખવી અને જે વાજબી રીતે શીખવે છે તે ઈશ્વરે કરેલી સર્વરચના આપણા કલ્યાણાર્થે જ છે એવું માન બતાવે છે. આ ઉપનિષદમાં બીજો નૈતિક બોધ આપ્યો છે કે માણસે પોતાનું સમગ્ર જીવન પ્રભુની ઈચ્છાને આધીન બનીને શાસ્ત્રમાં કહેલા કર્મો કરવામાં જ પ્રવૃત્ત રહેવું. અકર્મ એટલે આળસ, એ તો આત્માનો શત્રુ છે. સમગ્ર જીવન કર્મ કરવામાં ગાળવાથી જ માણસ નિષ્કર્મની સ્થિતિ પામે છે. છેવટે આ ગ્રંથમાં નોંધ છે કે જે માણસ સર્વ જીવ માત્રને પોતાના અને જીવન કાર્યમાં પોતાના દર્શન કરે છે તેના વિકાર ક્યાંથી હોય, સર્વ સચરાચર જગતમાં પોતાના આત્મમય તે માને છે તેથી દુઃખનું કારણ જ તેને ક્યાંથી હોય. સર્વ ચરાચરમાં આત્માનું દર્શન નહીં કરી શકવાને લીધે જ માણસને વિકાર અને દુઃખ પેદા થાય છે. પણ જે માણસ સર્વ જીવમાત્રમાં એકોતા અનુભવે છે તેને માટે દરેક ચીજ આત્મરૂપ છે. આવો પુરુષ માણસ જાતના સામાન્ય દોષોની અસરમાંથી મુક્ત બને છે. સ્વસ્થ સંસર્જન પ્રેરિત ભક્ત હેમાન પંત વિજયસાઈ સમાજ સચરિત્રવાસ્યા ભાવાર્થ બોધ નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદગુરુ સાઈનાથામ ભવતુ શુભમ ભવતુ.